પેલા ઉભી રહી આ હા બોલો મમ્મી તું છે કોણ મેં તારી જાતને શું સમજી છે પણ થયું શું મોટી દાઈ થવાની જરૂર નથી આ તે મને જવાબ આપ પેલા મારા સાસરા પક્ષે જઈને દોઢ દાઈ થવાની જરૂર શું હતી તને ખ્યાતિ રમણીકના ઘરમાં માથું મારવાની ના પાડી હતી ને પણ પપ્પા હું એટલે ના પાડી છતાં તે તારું ધાર્યું જ કર્યું વગર કારણે મારા છોકરાને બધી વાત કહીને ચિંતા કરતા કરી દીધો અરે શું કામ શું કામ એને ત્યાં શાંતિથી નથી જીવા દેતી પણ મમ્મી મારી વાત તો સાંભળો તમે સપનાની સાથે આપણે શું લેવા દેવા એની ઘરની વાતો જાણીને તું શું કરવાની હતી પણ જે ખોટું છે એ ખોટું છે ને અને સપનાને પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ વાળી તારા મહિલા મોરચાની ચળવળો ઘરની બહાર આ ઘરમાં નહીં લઈ આવવાના આપણે સમાજમાં સગા સંબંધીઓના વચ્ચે રહીએ છે સમજાયું તારા લક્ષ્મીબાઈના વિચારો પારકા પર થોપવાના ઘરના પર નહીં પણ મમ્મી તમને નથી લાગતું કાકાએ જે કર્યું છે ખોટું છે વાત સાચી કે ખોટી એ નક્કી કરવા વાળી તું કોણ છે હતી જો જીવનમાં દરેક વખત મનમાં આવે એ કરવું જરૂરી નથી ક્યારેક એકવાર વિચાર કરવાને બદલે બીજી વાર વિચાર પણ કરવો પડે અને એ વિચાર કર્યા બાદ એના પરિણામની શું અસર આવશે એ પણ જોવી પડે જો પરિણામ ખરાબ હોય તો એ પગલું લેતા અટકવું પણ પડે તમારા કાનના લીધે મને 10 મહિના સાંભળવા પડે છે એ ઘરની આબરૂ ગઈ એ જુદી વાત જો સત્ય અહિત કરવા વાળું હોય ને તો એનો આગ્રહ ક્યારેય નહીં રાખો તમારી આ ગંગોત્રીને તમારી જ પાસે રાખો ને તમે જે બગાડ્યું છે ને એ હવે તમારે જ સુધારવું પડશે કાલે રમણી કાકાના ઘરે જઈને માફી માંગો ને કહીને આવો કે હવેથી આવી ભૂલ નહીં થાય ક્યાંથી ઓફિસમાં કાલે રજા લેવી પડે તો લઈ લે અને કાલે ને કાલે જ જઈ આવ જોયું ખોટું કર્યું તો પણ મોઢું ચડાવેલું